જિલ્લા પંચાયતના પ્રાંગણમાં માનનીય પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ સોઢાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તથા કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર આરોગ્ય કર્મચારી સહિત કર્મીઓનું સન્માન કરીને દેશભક્તિના ગીતો અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભે ધ્વજવંદન કરી સાચા અર્થમાં કોરોના વોરિયર્સની કામગીરીને તેમણે બિરદાવી હતી. ખાસ કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતને દેશના વિશ્વગુરુ તરફ બનવા લઈ જવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેમાં જોડાવા શ્રી લક્ષ્મણસિંહ સોઢાએ અપીલ કરી હતી. ધ્વજવંદન બાદ કોરોનાની મહામારીમાં ઘર કુટુંબની ચિંતા કર્યા વગર પોતાની ફરજ બજાવનાર આરોગ્ય ખાતાના ડોક્ટરથી માંડીને ફરજ બજાવતા ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન તથા વર્ગ 1-4 કક્ષાના સર્વે ડ્રાઈવર, પટાવાળા, કર્મયોગી મિત્રોને સન્માન મેળવવા બદલ માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભવ જોશીએ શુભેચ્છા પાઠવી હતી. તેમજ તેઓને સન્માનપત્ર દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ સોઢા, ઉપપ્રમુખ શ્રીમતી નિયતિબેન પોકાર તથા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર પ્રેમકુમાર કન્નર તથા શ્રીમાળી તથા સિંચાઈ શાખાના ગઢવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. આજે 74મી સ્વતંત્ર દિનની ઉજવણી જિલ્લા પંચાયતમાં કરવામાં આવી. એના અંદર કોરોના વિશે પણ જે મહામારીની બીમારી છે એની સમજણ આપવામાં આવી અને કોરોનામાં જે સારી કામગીરી, ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એવા આખા જિલ્લામાંથી 75 જેટલા પ્રમાણપત્રો આપી અને એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.